કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખીશું ધોરણ 4 વિષય અંગ્રેજી, વિષય ઇંગ્લિશ, યુનિટ 5 એટલે લેસન 5 અથવા પાઠ 5. હિયર વી આર ડાન્સિંગ, અમે અહીં નાચી રહ્યા છીએ. હિયર એટલે અહીં, વી એટલે અમે, આર એટલે બહુવચનમાં, ડાન્સિંગ એટલે નાચી રહ્યા છે, અમે અહીં નાચી રહ્યા છીએ. તો આ પાઠમાં આપણે જોઈએ પહેલી એક્ટિવિટી 1, એક્ટિવિટી એ. નીચેનું ગીત તમારા શિક્ષકની મદદથી અભિનય સાથે ગાઓ. હવે અભિનય સાથે એટલે કે મિમિક્રી કરવાની, એટલે એ પ્રમાણે નાચવાનું. હિયર વી આર ડાન્સિંગ, ડાન્સિંગ, અમે અહીં નાચી રહ્યા છીએ. હિયર વી આર ડાન્સિંગ, ડાન્સિંગ. હિયર વી આર ડાન્સિંગ, ડાન્સિંગ ટુ વેલકમ યુ ઓલ. અમે અહીં નાચતા તમારા બધાનું વેલકમ એટલે કે આવકારીશું. અહીં અલગ અલગ નામ છે ને આલ્ફાબેટ્સના, એ બધાને આપણે આપણા ઘરે ઇન્વાઇટ કરવાનું છે, પણ નાચતા. તો ચલો પહેલાં જોઈએ કયો છે. ડબલ્યુ, આઈ એમ મિસ્ટર ડબલ્યુ, હું મિસ્ટર ડબલ્યુ છું, શ્રીમાન ડબલ્યુ છું. આઈ ક, આઈ એમ કમિંગ ટુ વિશ, હું બધાને વિશ એટલે કે વિશ કરવા આવ્યો છું. વિશિંગ વિથ ધ મ્યુઝિક, બધાને કેવી રીતના મ્યુઝિક સાથે વિશ એટલે કે શુભેચ્છાઓ પાઠવી. સંગીત સાથે, મ્યુઝિક એટલે સંગીત, વિશિંગ એટલે શુભેચ્છા. હું બધાને મ્યુઝિક સાથે એટલે કે સંગીત સાથે શુભેચ્છાઓ પાઠવીશ. વિશિંગ વિથ ધ મ્યુઝિક, સંગીત સાથે શુભેચ્છાઓ પાઠવીશ. વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, હું શુભેચ્છાઓ સાથે, સંગીત સાથે તમને બધાને આવકાર આપીશ, વેલકમ કરીશ. હવે આગળ કોણ આવ્યું? ઈ, આઈ એમ મિસ્ટર ઈ, હું મિસ્ટર શ્રીમાન ઈ છું. આઈ એમ કમિંગ ટુ ઈટ, હું ખાતો આવ્યો છું. ઈટિંગ વિથ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, હું ખાતો જઈશ, સાથે સંગીત વગાડતો જઈશ અને તમને બધાને આવકારીશ. વિશિંગ વિથ ધ મ્યુઝિક, વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, હું ખાતો જઈશ અને સંગીત વગાડતો જઈશ અને તમને બધાને શુભેચ્છાઓ પાઠવીશ. ઈ શું કરે છે? ખાય છે ને. હવે છે મિસ્ટર એલ, આઈ એમ મિસ્ટર એલ, હું મિસ્ટર એલ એટલે કે શ્રીમાન એલ છું. આઈ એમ કમિંગ ટુ લાવ, હું આવ્યો છું બધાને હસાવવા માટે. લાવ એટલે હસાવવું, હસવું. લાફિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ ઓલ, હું હસાવતો જઈશ, સાથે સંગીત વગાડીશ અને બધાને આવકાર આપીશ. વેલકમ એટલે આવકાર આપવું. વિશિંગ વિથ ધ મ્યુઝિક, હું બધાને મ્યુઝિક સાથે શુભેચ્છાઓ પાઠવીશ એટલે કે સંગીત સાથે શુભેચ્છાઓ આપીશ. વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, હું તમારું બધાનું સ્વાગત કરીશ કહેતા શુભેચ્છાઓ પાઠવીને. હવે આગળ છે આઈ એમ મિસ્ટર સી, હવે આ કોણ છે? સી, સી, સીના બે હાથ બતાવે છે. શું કરવા માટે બતાવે છે? જોઈએ. આઈ એમ કમિંગ ટુ પ્લે, હું તાળી પાડવા આવ્યો છું. ક્લેપિંગ વિથ મ્યુઝિક ટુ વેલકમ ઓલ, તમારા સૌનું સ્વાગત કરીશ સંગીત સાથે. વિશિંગ વિથ મ્યુઝિક, હું તમારા વિશિંગ એટલે કે મ્યુઝિક સાથે તમને એટલે કે સંગીત સાથે તમને શુભેચ્છાઓ પાઠવીશ. વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, હું તમને બધાને શુભેચ્છાઓ સાથે મ્યુઝિક એટલે કે સંગીત વગાડી અને બધાને આવકારીશ. આઈ એમ મિસ્ટર ઓ, હું મિસ્ટર ઓ છું. આઈ એમ કમિંગ ટુ ઓપન, હું અહીં ખોલવા માટે આવ્યો છું. ઓપન એટલે ખોલવું. ઓપનિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, હું ખોલતો જઈશ, સંગીત વગાડતો જઈશ અને તમને બધાને આવકારીશ. વિશિંગ વિથ ધ મ્યુઝિક, શુભેચ્છાઓ પાઠવીશ અને સંગીત વગાડીશ. વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથે શુભેચ્છાઓ પાઠવીશ. હવે આગળ કોણ આવી વિદ્યાર્થી મિત્રો? આવ્યા છે એમ, આઈ એમ મિસ્ટર એમ, આઈ એમ કમિંગ ટુ મીટ, હું બધાને મળવા આવ્યો છું. અહીં દેખાય છે ને મળવાનું. મીટિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ, હું તમારા બધા જોડે મળીશ પણ મ્યુઝિક સંગીત સાથે. વિશિંગ વિથ ધ મ્યુઝિક, વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, હું
તમારા સૌનું સ્વાગત કરીશ, પણ મ્યુઝિક સાથે શુભેચ્છાઓ પાઠવીને. હવે કોણ આવ્યું છે? ઈ. આઈ એમ મિસ્ટર ઈ, હું છું મિસ્ટર ઈ. આઈ એમ કમિંગ ટુ એન્ડ, હું એન્ડ એટલે પૂરું થવું, હું અહીં આવ્યો છું, બધું પૂરું એટલે કે જે બધું શું કર્યું આપણે, ઈ એલ બધા ભેગા મળી હવે એને પૂરું કરવા આવ્યા છે. ઈ એન્ડિંગ વિથ ધ મ્યુઝિક, હું ટુ વેલકમ યુ ઓલ, હું અહીં પૂરું કરીશ સંગીત વગાડવાની સાથે, તમે બધા આવ્યા છો એટલે વિશિંગ વિથ ધ મ્યુઝિક, શુભેચ્છાઓ સાથે સંગીત. વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથે શુભેચ્છાઓ પાઠવીશ. અહીં બધા જોયા ને, ઈ સી બધા આવ્યા હતા મહેમાનો, એ બધાને ઈએ એન્ડ આપી દીધો. હવે આગળ જોઈએ એક્ટિવિટી ટુ. ગીતમાં નીચે કયા કયા શબ્દો વપરાયા છે તેની શોધી અને ફરતે ગોળ કરવાનો છે. હવે આગળ આપણે જોયા કયા કયા શબ્દો વપરાયા હતા એનજીવાળા, એ જોઈને અહીં કરવાના છે. મોસિંગ પ્લેઇંગ, પ્લેઇંગ હતું ના. પછી શું છે? કુકુ ઇઝ સિંગિંગ, સિંગિંગ એટલે એસ વાળા આવ્યા હતા, નહોતા આવ્યા. પછી શી ઇઝ રીડિંગ, ના એ પણ નહોતું. ધ ટીચર ઇઝ લાફિંગ, હા લાફિંગ આવ્યો હતો ને એલ, તો આપણે લાફિંગ ઉપર ગોળ કરીશું. નેન્સી ઇઝ ઓપનિંગ ધ ડોર, ઓપનિંગ આવ્યો હતો તો ઓપનિંગ ઉપર ગોળ કરીશું. મીરા ઇઝ ડાન્સિંગ, ડાન્સિંગ આવ્યો હતો. ધેટ મેન ઇઝ જમ્પિંગ, જમ્પિંગ આવેલ નથી. હી ઇઝ રાઇટિંગ, રાઇટિંગ આવેલ નથી. ધ બોય ઇઝ ઇટિંગ બનાના, ઈ આવ્યો હતો ત્યારે ખાતો ખાતો આવ્યો હતો ને તો ઇટિંગ ઉપર કરીશું. હરભંજન ઇઝ ક્લેપિંગ, સી આવે ત્યારે તાળી પાડતો પાડતો આવે તો સી ઉપર ક્લેપિંગ ઉપર ગોળ કરીશું. રાહુલ ઇઝ થ્રોઈંગ ધ બોલ, થ્રોઈંગ શબ્દ આવે નથી. અહીં જે શબ્દો આવ્યા હતા આઈએનજી વાળા એ માત્ર અહીં ગોળ કરવાના છે, બીજા શબ્દ પણ ગોળ કરવાના નથી. હવે આગળ જોઈએ એક્ટિવિટી થ્રી. નીચેનું ગીત તમારા શિક્ષકની મદદથી ગાવાનું છે. રેડ માર્બલ, માર્બલ એટલે લકોટી, તમે જોઈ જશે રમતા હશો. રેડ માર્બલ, બ્લુ માર્બલ, ગ્રીન માર્બલ, ન્યૂ, યલો, બ્લેક એન્ડ ઓરેન્જ, વાયોલેટ ફોર યુ, લાલ, વાદળી, લીલી, નવી, પીળી, કાળી, ઓરેન્જ અને જાંબલી, આ બધી લકોટીઓ કોના માટે છે? તમારા માટે. કમ હિયર ડિયર, અહીં આવો વાલાઓ. કમ ડિયર, આવો વાલાઓ. પ્લે વિથ માય મી ક્વિક, જલ્દી જલ્દી મારી સાથે રમો. ક્વિક એટલે જલ્દી. This is my promise, હું તમને વચન આપું છું. I will not play a trick, હું મજાક કે કોઈ યુક્તિ એટલે કે કોઈ ચીટિંગ કરીશ નહીં. લકોટી લઈને આવું અને આપણે બધા જલ્દી જલ્દી રમીએ, અને હું તમને વચન આપું છું કે હું તમારી જોડે ચીટિંગ એટલે કે મજાક મસ્તી કરીશ નહીં. ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, શું છે એક્ટિવિટી ફોર. કુકુ, કુકુ છે આ, એ કુકુ કોણ છે? કોયલ. કુકુ કોયલ શું કરે છે તે જુઓ અને તેનું અનુકરણ કરો અને તેની જેમ બોલો. એ શું શું ના કરે છે, અભિનય એ આપણે જોવાનો છે અને આપણે પણ અભિનય કરવાનો છે. હે હે, લુક હિયર, આઈ એમ ડાન્સિંગ, હે તમે બધા અહીં જુઓ, હું નાચી રહી છું. એ શું કરી રહી છે? કોયલ, કુકુ કે અહીં તે ડાન્સિંગ કરી છે. શું કરી રહી છે? ડાન્સિંગ, નાચી રહી છે. હવે આગળ શું કરે છે? આઈ એમ સિંગિંગ અ સોંગ, સિંગિંગ એટલે ગાવું, સોંગ એટલે ગીત, હું ગીત ગાઈ રહી છું. પહેલાં એને ડાન્સ કર્યો પછી એણે ગીત ગાયું. રાઇટ નાઉ આઈ એમ રીડિંગ સ્ટોરી એબાઉટ અ ક્રો, હમણાં જ હું વાંચી રહી છું. શેની વાર્તા? ક્રો એટલે કાગડો, કાગડાની વાર્તા વાંચી રહી છું. હવે શું કહે છે? બાય બાય આઈ એમ ફ્લાઇંગ ટુ માય સ્કૂલ, આવજો હું ઉડતી ઉડતી મારા સ્કૂલે જઈ રહી છું. પહેલાં એને શું કર્યું? નાચવું, પછી ગીત ગાવું, પછી કાગડાની વાર્તા વાંચવી અને પછી ઉડતા ઉડતા એની સ્કૂલે ગઈ. આગળ શું કરે છે જોઈએ. આઈ એમ રાઇટિંગ અ સોંગ, શું છે કે હું એક ગીત લખી રહી છું. એ શું કરે છે? ગીત લખી રહી છે. પછી આઈ એમ પ્લેઈંગ ક્રિકેટ, આઈ એમ બેટિંગ, હું ક્રિકેટ રમી રહી છું જેમાં હું બેટિંગ કરી રહી છું. અહીં કુકુ કોયલ વિશે અલગ અલગ ક્રિયાઓ આપી છે જે આપણે કરવાની છે. હવે એના આગળ જોઈએ એક્ટિવિટી 5. તમારા શિક્ષક વાક્ય બોલશે,
જો તે મુજબની ક્રિયાઓ ઉપરના ચિત્રમાં કોયલ કરતી હોય તો તમારા મિત્રને તાળી આપો, અને જો આ ક્રિયા ન કરતી હોય તો તાળી જાતે તાળી પાડો. અહીં જો ક્રિયાઓ આવી ગઈ છે, બેટિંગ છે, સિંગ રાઇટિંગ છે, સિંગિંગ, એ બધી કુકુ ક્રિયા કરતી હતી અને ન કરતી હોય તો જાતે જ તાળી પાડી દેવાની છે. કુકુ ઇઝ ડાન્સિંગ, ડાન્સિંગ કરતી હતી ને, તો હા તમારા મિત્રને તાળી આપી દેવાની. કુકુ ઇઝ રાઇટિંગ, હા છે ને, એ લખતી હતી ને સોંગ, તો તા મિત્રને તાળી આપી. કુકુ ઇઝ જમ્પિંગ, જમ્પ કરતી હતી, ના તો જાતે તાળી પાડવાની. શી ઇઝ ડ્રિંકિંગ વોટર, ના એ કંઈ પાણી પીતી હતી, ના તો જાતે તાળી પાડવાની. શી ઇઝ ક્લેપિંગ, તે તાળી વગાડતી હતી, ના તો આપણે જાતે તાળી વગાડવાની છે. અહીં ખબર પડી ગઈ ને સ્પેલિંગ છેલ્લે છેલ્લે આઈએનજી વાળા, એ ખાસ ધ્યાન રાખવા. એક્ટિવિટી 6, જે આપણી આઈએનજી વાળા સ્પેલિંગો ખાલી જોવાના છે. બેટ, બાઈંગ, પ્લેઈંગ, ટીચિંગ, ટેંગિંગ અને ડાન્સિંગ. અહીં ટીચર બોલે છે અને વિદ્યાર્થીઓ કરે છે. અહીં આડા અવડા આપેલ છે, તો જોઈ લઈએ. ચલો એક વખત, શિક્ષક, આઈ એમ બાઈંગ બ્લાઇંગ ક્રિકેટ, તો બ્લાઇંગ એ સાચો શબ્દ છે, ના તો શું આવશે, છોકરાઓ શું સાચો બોલશે, આઈ એમ પ્લેઇંગ અ ક્રિકેટ, અહીં આડું એટલે આ ખોટું છે અને પ્લેઇંગ સાચું છે. વી આર ટેન્સિંગ ધ સ્ટેજ, ટેન્સિંગ આવું આવે, ના તો વિદ્યાર્થીઓ શું કહેશે, વી આર ડાન્સિંગ ઓન ધ સ્ટેજ, આ સ્પેલિંગ ખોટો અને આ ટીચર્સ ખોટો સ્પેલિંગ બોલે છે ને, આપણે સાચું સ્પેલિંગ બનાવી વાક્ય પૂરું કરવાનું છે. અહીં ટેન્સિંગનું ડાન્સિંગ, ધેટ નોટ પોસિબલ, રમત તમારા શિક્ષકની મદદે રમો અને ક્રિયાઓ સૂચવો, અને એક વાક્ય બોલશે ત્યારે સામે શક્યતા ના હોય તેવા વાક્ય બોલો. આ રીતે આપણે વાક્ય કરેલ છે. હવે આગળ જોઈએ એક્ટિવિટી 8, હુ ઇઝ ડુઈંગ વોટ. આપણે હુ અને વોટવાળા જોઈ ગયા હતા ને વાક્યો, એ રીતે છે. પાંચ પાંચનું જૂથ બનાવીને કરવાનું છે. કરીમ ઇઝ ડાન્સિંગ હુ, આપણે આમ કરીએ ને, હુ ઇઝ ડાન્સિંગ, એ રીતે છે. કરીમ ઇઝ ડાન્સિંગ, નેન્સી ઇઝ રીડિંગ, સ્વપ્નિલ ઇઝ સિંગિંગ, પછી મનીષા ઇઝ સ્વિમિંગ, જેસી ઇઝ રનિંગ, એ રીતે હુ વાપરી હુ ઇઝ ડુઈંગ અને વોટ એ બધા પ્રશ્નથી આપણે વાક્ય આગળ બનાવેલા છે તે અહીં આપેલ છે. હવે જોઈએ એક્ટિવિટી 9, ચિત્ર જો અને શિક્ષકની મદદથી વાક્ય વાંચો અને વ્યક્તિને ઓળખવાના છે. આપણે અહીં વ્યક્તિઓને ઓળખવાના છે. અહીં મેં અહીં વાક્ય આપ્યા છે, આપણે ઓળખી અને એમનું અહીંયા નામ લખવાના છે. તો ચલો જોઈએ પહેલું વાક્ય શું છે. હેલો આઈ એમ સોહન, હેલો હું સોહન છું. આઈ હેવ એ બ્રશ, મારા હાથમાં એના જોડે બ્રશ છે, તો આ છે સોહન, એના હાથમાં બ્રશ છે. આઈ એમ પેઇન્ટિંગ ધ વોલ, હું દિવાલને રંગું છું. આ કોણ છે, સોહન. આ કોણ છે, સોહન, અહીં લખીશું સોહન. આગળનું, હાય માય નેમ ઇઝ જોન, હાય મારું નામ જોન છે. આઈ એમ એ લીડર, હું લીડર એટલે સીડી, હું સીડી પર ચડી રહ્યો છું, ઓન એટલે ઉપર, સીડી ઉપર ચડી રહ્યો છું. આઈ એમ ફિક્સિંગ ધ બલ્બ, ફિક્સિંગ એટલે બેસાડવો, બલ્બ એટલે વીજળીનો ગોળો, હું વીજળીનો ગોળો ફિટ કરી રહ્યો છું. તો આ કોણ છે, અહીં લખીશું જોન, અહીં લખીશું જોન. હિયર ઇઝ મિસ્ટર લાકડાવાળા, હિયર હું અહીં લાકડાવાળા છે, મિસ્ટર લાકડાવાળા. આઈ હેવ એ શો એન્ડ હાર્મન, આઈ હેવ એટલે મારી પાસે કરવત અને હથોડી છે. આઈ એમ ફિક્સિંગ અને હું ખીલ્લી બેસાડી રહ્યો છું. આઈ એમ મેકિંગ ધ ડોર, હું ડોર દરવાજા પર લગાવી રહ્યો છું. તો આ કોણ છે, મિસ્ટર, અહીં લખીશું લાકડાવાળા, જે એમના કરવત અને હથોડીથી દરવાજા પર ખીલ્લી બેસાડી રહ્યા છે. હવે આગળ છે, કોણ છે, નમસ્તે, આઈ એમ વિનોદ, નમસ્તે હું વિનોદ છું. આઈ એમ લેઈંગ ધ બ્રિક્સ, હું દિવાલ ચણી રહ્યો છું. તો આ દિવાલ ચણવાનું કોણ કામ કરે છે, વિનોદ, અહીં ખાનામાં લખીશું વિનોદ. હવે આગળ જોઈએ, આઈ એમ હેલ્પિંગ જોન, હું જોનને મદદ કરી રહ્યો છું. આ જોન છે, એને મદદ કોણ કરી રહ્યો છે, હું. આઈ એમ હિઝ ફ્રેન્ડ, હું એનો ફ્રેન્ડ છું, મિત્ર છું. આઈ એમ હોલ્ડિંગ ધ લીડર, હું હોલ્ડિંગ એટલે પકડી રાખું, લીડર એટલે સીડી, હું સીડી પકડી રાખી છે મેં. માય નેમ ઇઝ જય, મારું નામ જય છે. આ કોણ છે, સોહન.
આ કોણ છે? સુહાના. પછી આ કોણ છે? મિસ્ટર લાકડાવાળા. આ સુહાના, મિસ્ટર લાકડાવાળા. પછી આ કોણ છે? જોન. પછી આ જય અને આ વિનોદ. અહીં નામ લખવાના છે. હવે આગળ એક્ટિવિટી જોઈએ. 10. જૂથમાં કાર્ય કરો અને આપેલા શબ્દો માટે તમારા વર્ગખંડ કે શાળાની વસ્તુઓ કે વ્યક્તિનું નામ લખો. ચલો, અહીં કલર્સ છે, સાઇઝ છે અને શેપ છે. કલર એટલે રંગ, સાઇઝ એટલે કદ અને શેપ એટલે આકાર. સાઇઝ એટલે કદ અને શેપ એટલે આકાર. તો અહીં બધા અલગ અલગ કલર્સના નામ આપેલા છે. એ કલર્સ ઉપરથી તમને જે આવડતું હોય એ બનાવવાના છે. કે પહેલું છે રેડ કલર. હવે રેડ એટલે લાલ. લાલ કલરમાંથી તમને જે જે નામ આવડતા હોય એ અહીં લખવાના છે. તો મેં એક વાક્ય લખ્યું છે, એપલ, પેન્સિલ અને રીબન. એ બધા રેડ કલર. પછી ઓરેન્જ ઉપરથી તમને આવડતા હોય, ઓરેન્જ એટલે નારંગી, યલો એટલે પીળો, ગ્રીન એટલે લીલો, બ્લુ એટલે વાદળી, બ્રાઉન એટલે કથ્થાઈ, બ્લેક એટલે કાળો. એ રીતે દરેકના નામ લખવાના છે. તમને જે જે પીળા રંગમાંથી તમને શું શું દેખાય તે લખવાનું. જેમ કે મને બનાના દેખાય તો હું બનાવાના લખીશ, પછી સન લખીશ. એ રીતે તમને જે જે દેખાય તે, ગ્રીન ઉપરથી ગ્રાસ, લીફ, જે લખવું હોય તે લખાય. હવે આવી છે સાઇઝ. સાઇઝમાં એટલે કે આ કદ આપેલા છે. સ્મોલ, લાર્જ, બિગ, શોર્ટ, ટોલ, થિન, ફેટ. સ્મોલ એટલે નાનું, લાર્જ એટલે મોટું, બિગ એટલે મોટું, શોર્ટ એટલે નાનું, ટોલ એટલે ઊંચું, થિન એટલે પાતળું અને ફેટ એટલે જાડું. હવે એ ઉપરથી તમને જે આકારો, જે વસ્તુ દેખાય તેના નામ લખવાના છે. મને ફેટ ઉપરથી શું દેખાયું? એલિફન્ટ, ટ્રી, પછી ડસ્ટર, પછી શોર્ટ એટલે કે નાની નાની વસ્તુઓ, પેન્સિલ છે, શર્ટ છે, પછી રોઝ પ્લાન્ટ છે, રબર છે. બધું જે જે રીતે દેખાય એ રીતે આકાર લખવાના છે. હવે છે શેપ. શેપ એટલે આકારો. રાઉન્ડ, સ્ક્વેર, રેક્ટેંગલ અને ટ્રાયેંગલ. આ ખબર છે, રાઉન્ડ એટલે ગોળ, સ્ક્વેર એટલે ચોરસ, રેક્ટેંગલ એટલે લંબચોરસ અને ટ્રાયેંગલ એટલે ત્રિકોણ. ટ્રાયેંગલ એટલે ત્રિકોણ. તો રાઉન્ડમાં જે જે તમને દેખાય, ક્લોક છે, કોઈન છે, રિંગ છે, બટન છે. રાઉન્ડ એટલે ગોળ ગોળ વસ્તુઓ પર લખાય, પ્લેટ. પછી ટ્રાયેંગલ એટલે કે ત્રિકોણ. ત્રિકોણમાં તમને જે જે આકાર દેખાતા હોય, ફ્લેગ એટલે ધ્વજ, જે આકાર દેખાય એ રીતે અહીં લખવાના છે તમારા મનપસંદના. હવે આગળ છે, હવે આપેલી ઉદાહરણ મુજબ વાક્ય વર્ગમાં રજૂ કરો. હવે આ રીતના વાક્ય બનાવવાના આવશે જે આગળ હું તમને શીખવીશ. હવે આગળ જોઈએ એક્ટિવિટી 11 એટલે 11. જૂથમાં કાર્ય કરો અને ફૂલમાં દર્શાવેલા રંગ કે આકારની મદદથી જુદી જુદી વસ્તુઓના નામ શિક્ષકની મદદથી લખો. ઉદાહરણ આપેલ છે. અહીં રેડ છે તો અહીં ફ્લાવર લીધું છે. પછી તમને જે ગમે તે લખવાનું છે. અહીં કેરેટ મેં લખ્યું છે, એકમાં એપલ અને એકમાં અ રીબન. તો ચલો, તો પહેલાં કઈ રીતે બનાવવાનું છે? એ ફ્લાવર ઇઝ રેડ, અ ફ્લાવર ઇઝ રેડ, એ રીતે. તો પછી કેરેટ લઈએ, એ કેરેટ ઇઝ રેડ. પછી રીબન, અ રીબન ઇઝ રેડ. જે રીતના આપણે પહેલાં કહેતા હતા ને, તીરવાળી વાક્ય પૂરું તીરવાળામાં હતું ને, નાના ધોરણોમાં તમે ભણી ગયા છો તીરવાળા વાક્યથી પૂરું કરવાનું, એ જ રીતે છે. અ એન એપલ ઇઝ રેડ, એ રીતે આપણે એક એક વાક્ય, એક એક પાંદડીમાંથી રંગ, એક એક વસ્તુનું નામ લઈ અને રંગનું નામ ઉમેરવાનું છે. હવે આવ્યું છે યલો. યલો એટલે પીળો. પીળો પણ એ રીતે જ કરવાનું છે. બનાના, મેં અહીંયા સન લખ્યું છે ને લેમન. તમને જે આવડતું હોય એ સનફ્લાવર પણ લખી શકાય. અહીં તમને જે આવડતું હોય એ લખી શકાય છે. તો એક ઉપરના જે રીતે જ કરવાનું છે. તો પહેલાં લઈશું અ બનાના ઇઝ યલ્લો. એ બનાના ઇઝ યલ્લો. એ લેમન ઇઝ યલ્લો. એ સનફ્લાવર ઇઝ યલ્લો. એન્ડ એ સન ઇઝ યલ્લો. આ રીતે વાક્ય બનાવેલ છે. હવે રાઉન્ડ એટલે ગોળ. બોલ, કોઈન, ટોમેટો અને વ્હીલ. વ્હીલ એટલે પૈડું, કોઈન એટલે સિક્કો. અ બોલ ઇઝ રાઉન્ડ. અ બોલ ઇઝ રાઉન્ડ. અ કોઈન ઇઝ રાઉન્ડ. અ ટોમેટો ઇઝ રાઉન્ડ. અ વ્હીલ ઇઝ રાઉન્ડ. તમને જે ગોળ વસ્તુઓ દેખાતી હોય એના સાથે વાક્ય બનાવવાનું રહેશે. રેડ, યલો અને રાઉન્ડ, આ રીતે વાક્ય બનાવવાના છે તમારી મનપસંદ રીતે. હવે આગળ જોઈએ એક્ટિવિટી 12 એટલે એક્ટિવિટી 12. ચિત્રો સાથે આપેલ વર્ણન વાંચો. શું છે ચિત્ર સાથે? આ નીચે વર્ણન કરેલા છે એ આપણે વાંચવાના છે. બે એક કોણ છે? આ રેશમા છે ને આ છે
રોશન, ચલો એના વિશે વાંચીએ. પહેલા સુરેશમાં શું કહે છે? માય ડોગ ઇઝ બિગ, મારો કૂતરો બિગ એટલે મોટો. મારો કૂતરો કેવો છે? મોટો. માય ડોગ ઇઝ બ્લેક, મારો કૂતરો કાળા રંગનો છે. માય ડોગ ઇઝ એક્ટિવ, તે હંમેશા ચપળ એટલે કંઈક ને કંઈક ક્રિયા હોશિયાર છે. એમ કે છે મોટો છે, કાળો છે અને હોશિયાર ચપળ છે. ત્યારે રોશન શું કહે છે? યોર ડોગ ઇઝ, રોશનને શું કહે છે? રોશન, યોર ડોગ ઇઝ સ્મોલ, કે તારું કૂતરો નાનો છે. જેને દેખાય છે ને એનો મોટો છે બ્લેક, અને એનો કેવો છે? નાનો. યોર ડોગ ઇઝ બ્રાઉન, તારો કૂતરો કથ્થાઈ રંગનો છે. યોર ડોગ ઇઝ ઓલ્સો એક્ટિવ, શું તારો કૂતરો પણ આખો દિવસ એક્ટિવ રહે છે એટલે કે ચપળ છે. આ એકબીજાને આ રીશમાં રોશનને એના પોતાના કૂતરા વિશે પણ વર્ણન કરે છે અને રોશનના કૂતરા વિશે પણ વર્ણન કરે છે. હવે આગળ જોઈએ રીશમા અને રોશન. ફરીથી રેશમા અને રોશન બિલાડીઓ વિશે લખો. અહીં આપણે પહેલાં કૂતરા વિશે જોયું, હવે આપણે બિલાડી વિશે તમને ફાવે એ રીતે વાક્ય લખવાના છે. મેં અહીં લખેલ છે, જુઓ. એક્ઝામ્પલ, માય કેટ ઇઝ સ્મોલ, મારી શું કહે છે? રોશન શું કહે છે? કે મારી બિલાડી કેવી છે? નાની છે. પછી મેં એમ લખ્યું, માય કેટ ઇઝ બ્લેક, મેં લખ્યું મારી બિલાડી, રોશન શું કહે છે? મારી બિલાડી કેવી છે? કાળા કલરની. માય કેટ ઇઝ પ્લેફુલ, તે રમતિયાર છે. પ્લેફુલ એટલે રમતિયાર, તે ખૂબ જ રમતિયાર છે. હવે રોશન રેશમાની બિલાડી વિશે કહે છે. યોર કેટ ઇઝ બિગ, તારી બિલાડી મોટી છે. યોર કેટ ઇઝ બ્રાઉન, તારી બિલાડીનો રંગ બ્રાઉન એટલે કે કથ્થાઈ રંગ છે. યોર કેટ ઇઝ ઓલ્સો પ્લેફુલ, ઓલ્સો એટલે હંમેશા, તારી બિલાડી પણ ખૂબ જ રમતિયાર છે. જેમ મારો કૂતરો છે તેમ તારી બિલાડી પણ ખૂબ જ રમતિયાર છે. આ રીતે આપણે અહીં વાક્ય બનાવ્યા છે. આગળ જોઈએ, હવે છે એક્ટિવિટી 13. ચિત્ર જુઓ, શિક્ષક પાસેથી ચિત્રનું વર્ણન સાંભળો અને ખાલી જગ્યા પૂરો. આ ચિત્ર જોવાનું છે, પછી હું એનું વર્ણન કરી અને તમારે અહીં ઓપ્શનમાં ખાલી જગ્યાઓ આપી છે, જે સાચી હોય તે આપણે અહીં લખીશું. ચલો હવે જોઈએ. ધીસ ઇઝ અ કાઇટ, ધીસ એટલે આ, આ કાઇટ એટલે કે પતંગ છે. પછી શું છે આગળનું વાક્ય વિદ્યાર્થી મિત્રો? ઇટ ઇઝ રેડ, તે લાલ રંગનો છે. ઇટ ઇઝ નોટ બિગ, તે બિગ એટલે મોટો, તે બિગ એટલે મોટો નથી. આ પતંગ છે તે લાલ રંગનો છે અને તે મોટો નથી. એ રીતે આપણે દરેક વાક્ય અહીં આપેલા છે તે આપણે પૂરા કરવાના છે ખાલી જગ્યાઓ ભરી. ધીસ ઇઝ એ, આ શું છે? ટેબલ, તો અહીં બેન્ચ અને ટેબલ આપી છે, તે ટેબલ લખીશું. ધીસ ઇઝ એ ટેબલ. ઇટ ઇઝ ખાલી જગ્યા, બ્લેક કે બ્લુ? બ્લુ. ઇટ ઇઝ બ્લુ, વાદળી રંગનું છે ને. ઇટ ઇઝ સ્ક્વેર કે રેક્ટેંગલ, તે લંબચોરસ છે કે ચોરસ? તો શું લખીશું? સ્ક્વેર, તે ચોરસ છે. હવે આગળ જોઈએ, બોલ આપી છે. ધીસ ઇઝ એ બોલ, ધીસ ઇઝ અ બોલ. ઇટ ઇઝ રેડ કે યલો? રેડ. ઇટ ઇઝ રેડ. પછી આગળ જોઈએ, ઇટ ઇઝ રાઉન્ડ કે સ્ક્વેર? રાઉન્ડ છે કે સ્ક્વેર છે? રાઉન્ડ, તો એ લખીશું રાઉન્ડ. ધીસ ઇઝ એ શું છે? આ બુક કે પેન? બુક. ધીસ ઇઝ એ બુક. ઇટ ઇઝ રેક્ટેંગલ કે ટ્રાયંગલ? લંબચોરસ કે ત્રિકોણ? રેક્ટેંગલ, તો લખીશું ઇટ ઇઝ અ રેક્ટેંગલ. પછી આગળ છે, ઇટ ઇઝ યલો કે ગ્રીન? કયો કલર દેખાય છે? રંગ યલો. ઇટ ઇઝ યલો. આ રીતે આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. બાજુમાં કૌંસ આપ્યા છે, તેમાંથી જોઈને સાચો યોગ્ય શબ્દ જ મૂકવાનો રહેશે મિત્રો, ભૂલ ના થાય તેનું ખાસ ધ્યાન રાખો. અહીં આપેલ જગ્યામાં તમને ગમતી વસ્તુ દોરો અને તેના વિશે શિક્ષકની મદદથી લખો. અહીં તમને જે ગમતું હોય એનો આકાર કરવાનો છે. જે ગમતું હોય, પતંગ છે, બોલ છે, કોઈ ફ્લાવર છે, એ રીતે કરી અને આ રીતે ખાલી જગ્યાઓ ભરવાની છે. ચલો અહીં મેં લખ્યું છે પતંગ, પતંગનું ચિત્ર દોર્યું હોય કાં તો કોઈ ફ્લાવરનું, તો ધીસ ઇઝ અ ફ્લાવર, ધીસ ઇઝ અ બનાના, ધીસ ઇઝ અ રોઝ, જે હોય તે. પછી ઇટ ઇઝ અ, તે કેવું છે તે લખવાનું. ઇટ ઇઝ નોટ, એનો રંગ હોય કે કલર હોય કે આકાર હોય એ લખવાનો છે. હવે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો સ્વાપોથી. આઈ એમ ડાન્સિંગ, હું નાચી રહી છું. બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે
જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવું હોય તે ક્રિયાપદને આપણે શું કહીએ છીએ? ચાલુ ક્રિયાને વર્તમાનકાળ, વર્તમાનકાળ એટલે કે આપણે આગળ મેં શીખવાડ્યું હતું ને આગળના લેસનમાં, આગળના પાઠમાં, તો કેટલા કાળ છે? ત્રણ કાળ, વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. તો વર્તમાનકાળમાં ચાલુ, ભૂતકાળમાં થઈ ગયેલ અને ભવિષ્યમાં થવાની છે એ બધી ક્રિયાઓ લખવાની હોય છે. તો અહીંયા આપણે શું છે, આઈએનજી લખીશું એટલે કઈ ક્રિયા થાય છે? ચાલુ. ચાલુ ક્રિયા એટલે કયો કાળ? વર્તમાનકાળ. તો આપણે અહીં વર્તમાનકાળ વિશે ભણવાનું છે. આઈ એમ, ઇઝ, આર સાથે એક્શન વડે એટલે કે ક્રિયાવદ પર આઈએનજી વપરાય છે. જે એક્શન કરી હોય, આપણે ક્રિયા કરી હોય એ અને પછી આઈએનજી લખી દેવાનું એટલે ચાલુ વર્તમાનકાળ બની જાય છે. ચલો, ઈટ એટલે ખાવું, આઈએનજી લાગે તો ખાઈ રહ્યો છે, ખાઈ રહ્યો છે. રાજુ ઇઝ ઈટિંગ અ બનાના, તો શું છે? રાજ કેળા ખાઈ રહ્યો છે, કેળું ખાઈ રહ્યો છે. ઈટિંગ એટલે ખાઈ રહ્યો છે અને ઈટ એટલે ખાવું થાય. અને આ ચાલુ ક્રિયા બતાવવું હોય તો ખાઈ રહ્યો છે, તો આઈએનજી લખીશું એટલે ચાલુ કાળ થઈ જશે. અહીં આપેલ ઉદાહરણોનો અભ્યાસ કરો. હવે ચલો આપણે એક્ઝામ્પલ જોઈએ. આઈ, આઈ જોડે શું વપરાય? એ એમ, યુ જોડે આર, હી જોડે આપણે જોયું હતું ને, હી જોડે હેઝ, શી હેવ અને એ બધું જોયું હતું ને, એ જ રીતે અહીં કયા ક્રિયાપદ આવશે તે જોવાનું. આઈ જોડે એ એમ આવે, યુ જોડે હંમેશા આર આવે, હી જોડે ઇઝ, શી જોડે પણ ઇઝ અને ઇટ જોડે પણ ઇઝ ક્રિયાપદ રહેશે. તે ખાસ ધ્યાન રાખવા, જ્યારે હેવ અને હેઝમાં જોયું હતું ને એ રીતે અહીં ઇઝ આવે છે ચાલુ વર્તમાનકાળ બતાવવા માટે. તો ચલો પહેલું વાક્ય જોઈએ. આઈ એમ પ્લેઇંગ, હું રમી રહ્યો કે રમી રહી છું. યુ આર પ્લેઇંગ, તું રમી રહ્યો છે, યુ એટલે તમે. હી ઇઝ પ્લેઇંગ, હું તે રમી રહ્યો છે. હી એટલે પુરુષ માટે વપરાય, હી એટલે પુરુષ એટલે કે નર જાતિ માટે. જાતિના પણ ત્રણ રૂપ છે, નર, નારી અને નાન્યતર. નારી એટલે સ્ત્રી, સ્ત્રી વર્ગ આવશે, જે સ્ત્રી વર્ગ છે. નાન્યતર એટલે કે કોઈ વસ્તુ, ચીજ હોય, કોઈ આકાર, એના માટે નાન્યતર જાતિ. પુરુષ, નારી અને આકારો, વસ્તુ માટે નાન્યતર જાતિ. હી ઇઝ પ્લેઇંગ, હી એટલે તે રમી રહ્યો છે. કે કોઈ છોકરો હોય તે એના માટે હી વપરાય. હવે કોઈ છોકરી હોય તો શું લખાશે? શી. કોઈ સ્ત્રી જાતિ હોય તો શી. શી ઇઝ પ્લેઇંગ, તે રમી રહી છે. ઇટ કોઈ વસ્તુ હોય કે આકાર હોય કે કોઈ પ્રાણી હોય, તો ઇટ ઇઝ પ્લેઇંગ, તે રમી રહી છે. કે જે રીતે આગળ જોઈશું વાક્યમાં આપણે એમ અહીં લખી શકાય, એલિફન્ટ, ટીકાઉ કે ગમે તે લખી શકાય છે એ રીતે. હવે આપણે જોઈએ એક્શન વર્ડના અંતે, ક્રિયાપદોના અંતે આઈએનજી મૂકવામાં આવે છે. આપણે આગળ જોયું હતું ને આઈએનજીવાળા પદ, આઈએનજીવાળી ખાલી જગ્યાઓ, એ જ રીતે અહીં ખાલી જગ્યા એટલે કે ખાલી જગ્યા તરીકે પૂછાશે. આ બધા વર્ડ્સ આપણે તૈયાર કરવાના રહેશે. ચલો પહેલું શું છે? સ્ટેન્ડિંગ, ટોકિંગ, સ્લીપિંગ. આઈએનજી પર બ્લ્યુ એટલે કે વાદળી રંગથી ગાંઠું કરેલ છે, તે ખાસ ધ્યાન રાખવું. પછી ઈટિંગ, લાફિંગ, રીડિંગ, થ્રોઈંગ, કિકિંગ, ડુઈંગ, પ્લેઇંગ, વોકિંગ, જમ્પિંગ, યોનિંગ એટલે બગાસું ખાવું, ડ્રિંકિંગ, ક્રાઇંગ, ડ્રોઈંગ એટલે દોરવું, કેચિંગ પકડવું, ગોઈંગ એટલે જવું, જઈ રહ્યું છે, ફ્લાઈંગ એટલે ઉડાવી રહ્યું છે, સિંગિંગ એટલે ગાઈ રહ્યું છે. આ બધા મેં શબ્દ અગાઉના પાઠમાં લેસન 4માં મેં તમને શીખવાડેલ. હવે આગળ જોઈએ. અમુક એક્શન વર્ડમાં છેલ્લા અક્ષર બેવડાવીને આઈએનજી મૂકવામાં આવે છે. છેલ્લો અક્ષર હોય એને ડબલ વાર લખી અને પછી આઈએનજી મૂકવામાં આવે છે. કયા વર્ડ છે? સીટિંગ એટલે બે, સીટિંગમાં પાછળ ટી આપેલ છે તો ડબલ ટી થઈ જશે અને પછી આઈએનજી લાગશે. એસ આઈ ડબલ ટી આઈએનજી. સ્પેલિંગમાં ભૂલ ન થાય ત્યારે ખાસ ધ્યાન રાખું. સ્પેલિંગ પરીક્ષા દરમિયાન પૂછાય તો ખાસ ધ્યાન રાખું. કૌંસમાં એકલું સીટ લખેલો તો આપણે ડબલ ટી લખી અને વાક્ય પૂરું કરવાનું રહેશે. સીટિંગ, પછી સ્કીપ, તો સ્કીપિંગ ડબલ પી આવી ગયા, સ્કીપિંગ. સ્વિમ, તો ડબલ એમ કરી સ્વિમિંગ, આઈએનજી લગાડે છે. રનિંગમાં ડબલ એન આવ્યા છે, ક્લેપિંગમાં ડબલ પી. આ રીતે બેવડાવીને કે એકનો એક અક્ષર બે વાર લખીને આવે છે. હવે આગળનું શું છે જોઈએ વિદ્યાર્થી મિત્રો. જે એક્શન વર્ડમાં, જે ક્રિયામાં, પદમાં
ઈ હોય તે ઈની જગ્યાએ આઈએનજી શબ્દ મૂકવાનો છે, ઈ નીકાળી અને આઈએનજી લખવાનો છે, એ યાદ રાખો. રાઈટ, તો રાઇટિંગ, રાઇટનું ઈ કાઢી અને રાઇટિંગ. પછી કમ, તો ઈ કાઢી અને કમિંગ. મેકમાંથી ઈ કાઢી અને મેકિંગ, મેકમાંથી ઈ કાઢી મેકિંગ. ડાન્સમાંથી ડાન્સિંગ, ક્લોઝમાંથી ક્લોઝિંગ. આ બધા શબ્દોમાંથી ઈ નીકાળી અને આઈએનજી લખવાનું છે, ઈ કાઢી અને આઈએનજી લખવાનું છે. અહીં માત્ર એનું એ સ્પેલિંગ લખી અને આઈએનજી લખવાનું રહે છે. અહીં બેવડાવીને એટલે બે વખત સ્પેલિંગ, એટલે કે છેલ્લો મૂળાક્ષર બે વખત બનાવીને લખવાનો છે, લખેલ છે. અને અહીંના ક્રિયાપદોમાં ઈ નીકાળી અને આઈએનજી લખેલ છે, ક્રિયા ચાલુ વર્તમાન કારક બતાવેલ છે. અહીં ઉદાહરણ એક્શન વડો છે, જે ખરા હોય એના પર સાચું કરવાનું છે. જે ઉદાહરણ આપેલ છે વિશ, તો વિશિંગ આ વિશ ખોટું છે, સાચા ઉપર માત્ર ગોળ કરેલ છે. એ રીતે સીટ તો સિટિંગ, સ્ટેન્ડ તો સ્ટેન્ડિંગ, રન, પછી રાઈટ, ક્લેપિંગ, ડાન્સિંગ. આ ડાન્સિંગમાંથી ઈ નીકળી જશે એટલે આ વાળું સાચું પડશે, ડબલ સી આવશે નહીં. જે સાચા હોય એના ફરતે આપણે ગોળ કરેલ. સ્કીપ તો સ્કીપિંગ, લાફ તો લાફિંગ, કિક તો કિકિંગ, સ્વિમ. અહીં ડબલ એફ થઈ ગયે છે. અહીં એક એમ લખેલ તો આ ખોટું છે અને આ સાચું છે, તો આપણે એની ફરતી ગોળ કરવાનું રહેશે. હવે આગળ જોઈએ. આગળ આપણે જોયું હતું ને પાઠ દરમિયાન કુકુવાળું એ રીતે છે. અહીં જે જે સ્પેલિંગો આપેલા છેલ્લે અહીં આવશે એ વર્ડ્સ, તો ગોળ રાઉન્ડ કરવાના છે. અહીં છે ડાન્સિંગ, શું છે, કવિતા ઇઝ ડાન્સિંગ, મેગ ઇઝ રીડિંગ, આઈ એમ રનિંગ, ક્લેપિંગ, જમ્પિંગ, સ્વિમિંગ, સ્કીપિંગ, રાઇટિંગ, સ્લીપિંગ, સીટિંગ, પ્લેઇંગ, મેકિંગ, સિંગિંગ, લાફિંગ એન્ડ ડ્રોઈંગ. આ બધા આવતા હોય વર્ડ્સ એ અહીં નીચે આપેલ હોય તો ગોળ કરવાના છે. બાકીના એક્શન વર્ડ્સ ઉપર ગોળ કરવાના નથી, બાકીના ક્રિયાપદ ઉપર ગોળ કરવાના નથી. જે વર્ડ્સ આવ્યા હોય એ જ કરવાના, જેમ કે ક્લેપિંગ, જમ્પિંગ, મેકિંગ, લાફિંગ, સીટિંગ, સ્કીપિંગ, સ્લીપિંગ, રનિંગ, સિંગિંગ, રાઇટિંગ, ડ્રોઈંગ, રીડિંગ, ડાન્સિંગ, સ્વિમિંગ અને પ્લેઇંગ. આ ઉપર આપેલ છે એટલે અહીં ગોળ કરેલ છે. હવે આગળ જોઈએ. ઉદાહરણ પ્રમાણે કૌંસમાંથી એક્શન વર્ડનો યોગ્ય વડે, યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરવાની છે. મેં તમને અગાઉ શીખવાડ્યું હતું એ જ રીતે યુ જોડે આર આવશે, ના છોકરી કે છોકરા, અને નાન્યતર જાતિ જોડે ઇઝ આવશે. તો યુના જોડે આર, યુ આર ખાલી જગ્યામાં શું છે, સ્ટેન્ડ. તો આપણે શું લખીશું, સ્ટેન્ડિંગ. યુ આર સ્ટેન્ડિંગ ઓન ધ ચેર, સ્ટેન્ડિંગ ઓન ધ ચેર. આ રીતે ખાલી જગ્યા લખવાની રહેશે પરીક્ષા દરમિયાન મિત્રો. બીના ઇઝ વોકિંગ, વોકનું વોકિંગ, વોકનું વોકિંગ. પછી આગળ ધ કેટ નાન્યતર જાતિ છે, ધ કેટ ઇઝ સ્લીપિંગ, સ્લીપનું સ્લીપિંગ. હર્ષા ઇઝ સ્કીપિંગ, હર્ષા એ નારી જાતિ, અને સ્કીપ અને કેતા લખવાનું કીધું હતું એક્શન વર્ડમાં, સ્કીપિંગનો ડબલ પી અને આઈએનજી. અને અહીં ક્રિયા એટલે ઇઝ એમ આર મૂકવાનું ભૂલી ન જવાય તેનું ખાસ ધ્યાન રાખવાનું, આ રૂપો ભૂલી ન જવાય તે ખાસ ધ્યાન રાખવાનું. પછી જ એક્શન વર્ડ લખવાના છે. આઈ એ એમ આ શું છે, રૂપ છે. આઈ એ એમ ડ્રિંકનું ડ્રિંકિંગ મિલ્ક. મોના ઇઝ ડાન્સનું ડાન્સિંગ. અહીંથી ઈ નીકળી ગયો અને ઈ કાઢી અને પછી આઈએનજી લખવાનું છે, ડાન્સિંગ. યુ જોડે શું આવશે, રૂપ ઈ આર, તો રૂપ આર ઇટનું ઇટિંગ એન્ડ એપલ. પછી દેવ ઇઝ કિકનું કિકિંગ, કિકિંગ ધ બોલ. ખાસ ધ્યાન રાખવાના રૂપો અને કઈ જગ્યાએ આઈએનજી વપરાશે, કઈ જગ્યાએ બેવડાશે અને કઈ જગ્યાએથી ઈ નીકળી જશે. અને આ રીતે ખાલી જગ્યા યોગ્ય સાચી પડે તે રીતે લખવાની છે. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. શી ઇઝ કમિંગ, આમાંથી કમમાંથી ઈ નીકળી ગયો. એ જ રીતે આઈ એમ ફ્લાઇંગ, એનું એ રૂપ મૂકાય છે. આઈના જોડે એ એમ, ગીતા જોડે ઇઝ, ક્લેપિંગ ડબલ પી થઈ ગયા, યુ આર સિટિંગ અહીંયા ડબલ ટી થઈ ગયા ઓન માય બેક, યુ આર પ્લેઇંગ ક્રિકેટ. પછી શીતલ ઇઝ મેકિંગ, અહીંયાથી મેકનો ઈ નીકળી ગયો, મેકિંગ અ કાઇટ, તે પતંગ બનાવી રહી છે. મનોજ ઇઝ સ્વિમિંગ, ડબલ એમ થઈ અને લખાઈ ડબ સ્વિમિંગ. આઈ એમ ગોઈંગ હોમ, હી ઇઝ ક્લોઝ,
close માંથી ઈ નીકળી ગયો અને ing લાગી closing the door I am running run માં double m થઈ ગયા n થઈ ગયા Nita is laughing આગળ છે કેતન ઇઝ રીડિંગ અ બુક ing લખેલ છે હવે અહીં શું છે બોક્સમાં ક્રિયાપદો એટલે કે એક્શન વર્ડ્સ આપેલા છે એને જે એક્શન કરે છે એ રીતે આપણે વાક્ય બનાવવાનું છે અને નામ પણ આપે છે તો પહેલું એક ઉદાહરણ આપેલું છે જોઈ લઈએ શું છે તે બ્રશ કરી રહ્યો છે કોણ વિનય વિનય ઇઝ બ્રશિંગ અહીંથી ઉપરથી નામ શોધી અને પછી સ્પેલિંગ સાચો લખવાનું પરીક્ષામાં ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું પછી બીજું છે સ્કીપ એટલે પૂજા ઇઝ સ્કીપિંગ દેવ ઇઝ વોકિંગ ચાલી રહ્યો છે ને પછી શું છે અમી ઇઝ રાઇટિંગ મીતા ઇઝ સિટિંગ ગીતા ઇઝ રીડિંગ અનિલ ઇઝ રનિંગ દોડી રહ્યો છે ને બેટિંગ કરે છે તો કુણાલ ઇઝ બેટિંગ હર્ષ ઇઝ ક્રાઇંગ મનોજ ઇઝ સ્ટેન્ડિંગ બોક્સમાંથી આપણે સાચો શબ્દ જોઈ અને ક્રિયાપદ મૂકી અને વાક્ય પૂરું કરવાનું છે તરી રહ્યો છે તો નીતિન ઇઝ સ્વિમિંગ ટીના ઇઝ લાફિંગ પાણી પી રહી છે તો રીટા ઇઝ ડ્રિંકિંગ બોલને કિક કરી રહ્યો છે તો રાહુલ ઇઝ કિકિંગ અજય ઇઝ સ્લીપિંગ અને ભરત ઇઝ જમી રહ્યો છે તો ઇટિંગ આ રીતે વાક્ય બનાવવાના રહેશે આપણે હવે આગળ જોઈએ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે અહીં આપણે કુકુ વિશે જોયું હતું ને પાઠ વાક્યો એ વાક્યો સાચા હોય એ અહીં મૂકવાના છે કુકુ ઇઝ ડાન્સિંગ કે વોકિંગ ચાલતી ના ડાન્સ કરતી હતી તો અહીં લખીશું ડાન્સિંગ કુકુ ઇઝ સિંગિંગ અ સોંગ શું કરતી હતી સિંગિંગ અ સોંગ સોંગ ગાઈ રહી હતી ને તો અહીં લખીશું સિંગિંગ કુકુ ઇઝ રીડિંગ અ સ્ટોરી બુક રીડિંગ વાંચતી હતી કે લખતી હતી વાંચતી હતી કોણી કાગડાની વાર્તા વાંચતી હતી ને કુકુ ઇઝ ફ્લાઇંગ ટુ સ્કૂલ ફ્લાઇંગ અને વોકિંગ વોકિંગ એટલે ચાલવું ફ્લાઇંગ એટલે ઉડવું અહીં આ કુકુની ક્રિયાઓ દર્શાવે છે કુકુ ઇઝ રાઇટિંગ એ સોંગ એ શું કરી રહી હતી ગીત વાંચતી હતી કે લખી રહી હતી લખી રહી હતી તો રાઇટિંગ લખીશું અહીંયા કુકુ ઇઝ ખાલી જગ્યા ક્રિકેટ તે જોઈ રહી હતી વોચિંગ એટલે જોવું પ્લેઇંગ એટલે રમવું તે રમી રહી હતી ને તો અહીં લખીશું પ્લેઇંગ કુકુ ઇઝ ખાલી જગ્યા બેટિંગ કરી રહી હતી કે બોલિંગ બેટિંગ તો અહીં લખીશું બેટિંગ હવે આગળ છે કલર્સ કલર્સ એટલે રંગ આગળના અગાઉના પાઠમાં આપણે જોયું હતું તે રીતે કયો છે રેડ એટલે લાલ ગ્રીન એટલે લીલું ઓરેન્જ એટલે નારંગી બ્રાઉન એટલે કથ્થાઈ વ્હાઇટ એટલે સફેદ બ્લુ એટલે ભૂરું યલો એટલે પીળું પિંક એટલે ગુલાબી મિત્રો પર્પલ એટલે જાંબુડિયો બ્લેક એટલે કાળો આ બધા રંગોના નામ છે તે ખાસ ધ્યાન રાખવાના તેને સ્પેલિંગ પણ મોડે કરવાના રહેશે હવે જોઈએ આપણે પાઠ દરમિયાન શીખ્યા હતા એવી જ એક્ટિવિટી છે આપેલ રંગ કોઈ પણ બે વસ્તુઓના નામ કૌંસમાંથી શોધી લખવાના છે અહીં કૌંસમાં નામ આપેલા છે એમાંથી જે સાચો જવાબ હોય એ લખવાનો છે રંગનું મુજબ હોય એ રીતે લખવાના છે હવે અહીં કીધો છે રેડ રેડ એટલે લાલ કલર હવે આ ખાલી જગ્યામાં જે લાલ રંગનું હોય એ ખાલી જગ્યાઓ અહીં લખવાની છે પોટ પોટ એટલે ઘડો ઘડો કેવા રંગનો હોય કથ્થાઈ રંગનો કેવા રંગનો હોય કથ્થાઈ એપલ લાલ રંગનું હોય ને સફરજન ટોમેટો ટોમેટો પણ કેવો હોય લાલ રંગનો તો અહીંયા આપણે ખાલી જગ્યામાં એપલ અને ટોમેટો લખીશું એ રીતે દરેક કલરના સામે અહીં આપેલ ઓપ્શનમાંથી આપણે લખવાનું છે યલોમાં સન અને બનાના બ્લુમાં સ્કાય એન્ડ સી બ્લેકમાં ક્રો બ્લેકબોર્ડ બ્રાઉનમાં પોર્ટ બેન્ચ વ્હાઇટમાં રેબિટ અને ચોક અહીંથી ખાલી જગ્યામાં જોઈને જ લખવાનું છે ગ્રીનમાં ગ્રાસ અને ટ્રી કેરેટ એટલે લાલ રંગનું હોય એ લખાય નહીં પિંક લિપ્સ અને રોઝ પછી ઓરેન્જમાં ઓરેન્જ અને મેરીગોલ્ડ એપલ એ ઓરેન્જ કલર નહીં લાલ કલરનું હોય છે હવે આગળની એક્ટિવિટી જોઈએ આગળનું જોઈએ મિત્રો આગળ છે શેપ આગળના અગાઉના પાઠમાં આપણે શેપ એટલે આકારો વિશે ભણી ગયા હતા કેટલા આકારો હતા ચાર પહેલો છે સ્ક્વેર એટલે ચોરસ બીજો છે રેક્ટેંગલ એટલે લંબચોરસ ટ્રાયંગલ એટલે ત્રિકોણ સર્કલ એટલે વર્તુળ આપણે અગાઉના પાઠ દરમિયાન આપણે એના સ્પેલિંગ પણ મોઢે કરેલ આ આકાર કઈ જગ્યાએ વપરાય છે તે વિશે પણ આપણે માહિતી મેળવે છે તો હવે એને લગતી આગળ જોઈએ હવે છે ક્વેશ્ચન 7 નીચે આપ્યા છે આકારોના કદ કદ આપેલા છે આકાર આપેલા છે
હવે તેમાંથી આ કૌંસમાંથી આપણે સાચો શબ્દ લખવાના છે બેબે. તો સ્ક્વેર એટલે ચોરસમાં છે ટેબલ, બોલ અને ચેર. ટેબલ એટલે ટેબલ, બોલ એટલે રમવાનો દડો, ચેર એટલે ખુરશી. સાચો જવાબ હોય એ બે જ લખવાના. તો આપણે એ ટેબલ અને ચેર. રાઉન્ડ એટલે ગોળ. ગોળમાં કઈ કઈ વસ્તુ છે? બટન, બ્લેકબોર્ડ અને બોલ. બ્લેકબોર્ડ એ ગોળ હોય ના, તો આપણે બટન અને બોલ લખીશું. રેક્ટેંગલમાં કયા આવશે? બ્લેકબોર્ડ અને પેન. આ રીતે આપણે લખવા છે, ખાલી જગ્યા જોઈએ. પછી શું છે? ટ્રાયંગલમાં શું આવશે? ફ્લેગ અને ઇરેઝર. બોલ એ કેવો હોય છે? રાઉન્ડ. આ રીતે આકાર અને તેની ખાલી જગ્યાઓ કૌંસમાંથી જોઈને લખવાની રહે છે. ત્યાંથી મિત્રો હવે આગળ છે ઓપોઝિશન. ઓપોઝિટ કહીએ છીએ ને, ઓપોઝિટ વર્ડ્સ આપણે આગળ શીખી ગયા. ઓપોઝિટ એટલે વિરોધાર્થી, ઓપોઝિટ એટલે વિરોધાર્થી. આગળ જે શીખી ગયા હતા, બિગ એટલે મોટું, બિગ એટલે મોટું. આપણે ગુજરાતીમાં શીખીએ છીએ મોટું તો નાનું, મોટું તો નાનું. તો ઇંગ્લિશમાં મોટાને શું કહેવાય? બિગ, અને નાનાને સ્મોલ. એ જ રીતે આગળ જોઈએ ઊંચું એટલે ટોલ. ટોલનો વિરોધાર્થી શોર્ટ એટલે ઠીંગણું અથવા નીચું. લોંગ એટલે લાંબુ, લોંગ એટલે લાંબુ લાંબુ. શોર્ટ એટલે ટૂંકું ટૂંકું, એનો વિરોધી અર્થ. હોટ એટલે ગરમ ગરમ, કોલ્ડ એટલે ઠંડુ ઠંડુ. હોટ ટી એન્ડ આઈસ્ક્રીમ કહીએ છીએ ને. હેવી એટલે ભારે, લાઇટ એટલે હલકું. લાઇટ એટલે હલકું. હવે તે જ રીતે પ્રશ્ન 8, અહીં શબ્દો માટે કોઈ બે વસ્તુઓના નામ આપેલા. જેમ આપણે દરેક ખાલી જગ્યામાં આપણે જોયા હતા, બે બે ત્રણ ત્રણ ખાલી જગ્યા આપેલી હોય છે, એમાંથી સાચા બે ઓપ્શન લખવાના છે અને એક વધારાનો હશે તે આપણો ખોટો જવાબ. આ બે સાચા જવાબ અને એક ખોટો હશે. ખાસ ધ્યાન રાખવાનું કે સ્પેલિંગની ભૂલ થાય નહીં. બિગ એટલે મોટું. તો અહીં શું ઓપ્શન આપેલા છે? એલિફન્ટ એટલે હાથી, માઉસ એટલે ઉંદર, હોર્સ એટલે ઘોડો. તો આ બધામાં મોટા મોટા કોણ છે? એલિફન્ટ અને હોર્સ. એલિફન્ટ એટલે હાથી, હોર્સ એટલે ઘોડો, માઉસ એટલે ઉંદર. તો ઉંદર કેવો હોય? નાનો. તો માત્ર બિગ જ એટલે કે મોટા મોટા લખવાના. તો એલિફન્ટ લખીશું અને હોર્સ લખીશું. એ રીતે સ્મોલ, માઉસ, રેબિટ, ડોંકી પણ મોટું કહેવાય. ટોલ, કોકોનટ ટ્રી, બનિયાન ટ્રી, આ બધા ટોલ એટલે ઊંચા ઊંચા ઝાડ છે. પછી શોર્ટ એટલે નાનું, રોઝ પ્લાન્ટ, તુલસી પ્લાન્ટ. પછી લોંગમાં પેન્સિલ અને પેન. આ રીતે આપણે દરેક ખાલી જગ્યાઓ પૂરવાની છે. હેવીમાં લખીશું બેગ અને બોટ. રીબન એ હાવ હલકું હોય છે એટલે હેવી એટલે ભારે. લાઇટ એટલે હલકું. ઇરેઝર અને ચોક, ચેર એ ભારે છે ને. કોલ્ડમાં આઈસ, બરફ અને આઈસ્ક્રીમ. ઠંડામાં ટી આવે ના, હોટમાં ટી અને કોફી. તો ગરમમાં આઈસ્ક્રીમ આવે નહીં. અહીં સ્પેલિંગોની ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. હવે છે ચિત્રો જોઈ વાક્યો વાંચી અને કૌંસમાંથી શબ્દો સાચી ખાલી જગ્યાઓમાં પૂરવાના છે. પરીક્ષા દરમિયાન આ પૂછાય છે, માટે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. આ પહેલું છે બોલ, અને કેવો આકાર છે? રાઉન્ડ. તો ચલો પહેલું જોઈએ. ધીસ ઇઝ અ બોલ કે બેટ? બોલ. ઇટ ઇઝ અ રાઉન્ડ. રાઉન્ડ કે સ્ક્વેર? રાઉન્ડ એટલે ગોળ અને સ્ક્વેર એટલે ચોરસ. આ બંનેમાંથી જે સાચા બંને ખાલી જગ્યા, જે સાચી ખાલી જગ્યા હોય એ જ ખાલી જગ્યામાં લખવાનો છે. સાચો શબ્દ જ લખવાનો છે. ભૂલ ના પડે તે ખાસ ધ્યાન રાખજો. ચિત્ર જોઈ પછી કયો આકાર કે કયો રંગ કઈ રીતે પૂછાય છે ખાસ ધ્યાન રાખવું. પછી આગળ છે કેળું. ધીસ ઇઝ એ બનાના કે બ્રિંજલ? બનાના. ઇટ ઇઝ યલો કે પર્પલ? યલો. પર્પલ એટલે ચામુડિયો. કલરનું નામ ખબર છે એટલે આપણે યલો લખી દીધું. એ જ રીતે ટેબલ છે. ધીસ ઇઝ અ ટેબલ. ઇટ ઇઝ રેક્ટેંગલ. ધીસ ઇઝ અ ટોમેટો. ઇટ ઇઝ બ્રાઉન? નો, રેડ. તો અહીં ખાલી જગ્યામાં રેડ લખશી. બ્રાઉન એટલે કથાઈ, કથાઈ રંગનું ટામેટું ન હોય. એ રીતે દરેક ખાલી જગ્યાઓ ખૂલવાની રહેશે પરીક્ષા દરમિયાન. ધીસ ઇઝ અ બ્લેકબોર્ડ. ઇટ ઇઝ રેક્ટેંગલ. તે કેવું છે? લંબચોરસ. ચોરસ છે નહીં. ધીસ ઇઝ એ ક્રો. ઇટ ઇઝ બ્લેક. વ્હાઈટ, કાગળ કોઈ દિવસ વ્હાઈટ હોટ નહીં. તો શું લખીશું? બ્લેક. ધીસ ઇઝ અ ફ્લેગ. ઇટ ઇઝ ટ્રાયંગલ. પછી ધીસ ઇઝ અ લીફ. ઇટ ઇઝ ગ્રીન. ધીસ ઇઝ અ સન. ઇટ ઇઝ રાઉન્ડ. એલિફન્ટ. ધીસ ઇઝ અ એલિફન્ટ. ઇટ ઇઝ બી. સ્મોલ આવે નહીં. ધીસ ઇઝ અ સ્પેરો. સ્પેરો છે ને, ક્રો તો નથી ને, કાગળો તો નથી દેખાતો ને. તો સ્પેરો. ઇટ ઇઝ અ સ્મોલ. તે નાનું છે કે મોટું? નાનું. તો સ્મોલ લખીશું.
પછી આ છે નાળિયેરનું ઝાડ, ધીસ ઇઝ અ કોકોનટ ટ્રી, ઇટ ઇઝ અ ટોલ, લાંબુ છે, શોર્ટ એટલે નાનું નથી, કેવું છે, લાંબુ છે. આ રીતે પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યાઓ પૂછાશે. તમારે ચિત્ર જોવાના, કૌંસમાં સાચો શબ્દ જોઈ અને પછી ખાલી જગ્યા પૂરી કરવાની રહેશે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આગળ છે ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવે. મેં તમને આગળ શીખવાડ્યું હતું રેડ, યલો, રેડ શેપના નામ એ બધું આપેલું હતું ને અગાઉ પાઠ દરમિયાન. પછી મેં કીધું હતું કે હું પાછળથી શીખવાડીશ વાક્ય બનાવવાનું. એ જ રીતે છે એ બોલ, રેડ અને બી, આ વાક્ય, આ શબ્દોનો ઉપયોગ કરી અને આપણે વાક્ય બનાવવાનું છે. જે ગુજરાતીમાં આપણે છે કરીએ છીએ ને, શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવીએ, ગમે તે શબ્દ આપ્યો હોય પછી એનો શબ્દ અંદર આવતો હોય એ રીતે આપણે વાક્ય બનાવીએ છીએ. તો એ જ રીતે અંગ્રેજીમાં શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે. ઉદાહરણ આપેલું છે આઈ હેવ એ બોલ, આઈ હેવ એ બોલ. બીજું વાક્ય બનશે ઇટ ઇઝ રેડ અને ઇટ ઇઝ બિગ. આ રીતે દરેક વાક્ય બનાવવાના છે, આ રીતે દરેક વાક્ય બનાવવાના છે, જ્યાં અને પાછળ ઇટ ઇઝ મૂકી અને આ બે શબ્દ એટલે કે આ બે વર્ડ્સ લખવાના છે. તો ચલો જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો, જ્યાં એ આપ્યું હોય ત્યાં એ, એન આપ્યું હોય તો એન, અને ક્યાંય ન આપ્યું હોય તો પણ એ જેમ આપ્યું હોય એ રીતે જ લખવાનું છે. તો ચલો જોઈએ અ બુક અને થિક. તો આપણે લખીશું આઈ હેવ અ બુક, ઇટ ઇઝ થિક, એ રીતે વાક્ય બનાવીશું. આઈ હેવ એ કેપ, ઇટ ઇઝ સ્મોલ, ઇટ ઇઝ ઓરેન્જ. આગળનું વાક્ય તમને ખબર પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો, શું છે, ફ્રોક. આઈ હેવ અ ફ્રોક, ઇટ ઇઝ ન્યુ, ઇટ ઇઝ બ્લુ. આઈ હેવ અ રિબન, ઇટ ઇઝ લોંગ, ઇટ ઇઝ રેડ. આ રીતે દરેક વાક્ય બનાવેલા છે. આઈ હેવ અ બોટ, ઇઝ ઇઝ રાઉન્ડ, ઇટ ઇઝ બિગ. આઈ હેવ અ કાઇટ, ઇટ ઇઝ બિગ અને ઇટ ઇઝ રેડ. આઈ હેવ એન ઇરેઝર, અહીં એન આપ્યું તો એન લખવાનું. આઈ હેવ એન ઇરેઝર, ઇટ ઇઝ વાઇટ, ઇટ ઇઝ સ્મોલ. આગળ વાક્ય જોઈએ આઈ હેવ એ બેગ, ઇટ ઇઝ બિગ. આ રીતે વાક્ય બનાવવાના છે. આઈ હેવ એન અમ્બ્રેલા, અહીં એન આપેલ છે તો આપણે અહીં એન લખીશું, એન અમ્બ્રેલા. ઇટ ઇઝ ઓલ્ડ. આઈ હેવ અ બટન, ઇટ ઇઝ બ્લેક. આઈ હેવ એ પેન, ઇટ ઇઝ ગ્રીન. આઈ હેવ અ ડોગ, ઇટ ઇઝ એક્ટિવ. આઈ હેવ ડોગ, ઇટ ઇઝ એક્ટિવ, ઇટ ઇઝ ગ્રીન. અહીં ત્રણ વાક્ય બને છે, બે શબ્દ આપ્યા તો બે વાક્ય અને ત્રણ આપ્યા હોય તો ત્રણ. અહીં એ આપેલ નથી તો અહીં મેં પણ એ કે તમે પણ એ લખતા નહીં, જો એ લખશો તો આખું વાક્ય પૂરું પડી જશે. ઉદાહરણ માત્ર જોઈ અને પછી જ લખવાનું છે, માટે ખાસ ધ્યાન રાખજો, પરીક્ષા માટે ખૂબ મહત્વનું છે. હવે છે માયકેટ, આપણે છે માયકેટ એક્ટિવિટી 11 જોઈએ. માયકેટ વિશે વાક્ય આપેલા છે, જો શું છે માયકેટ, મારી બિલાડી કેવી છે. માય કેટ ઇઝ સ્મોલ, માય કેટ ઇઝ વાઇટ, માય કેટ ઇઝ એક્ટિવ. આ વાક્ય આપ્યા છે એનું અનુકરણ અહીં કરેલ છે. સ્મોલ એટલે નાની, વાઇટ એટલે સફેદ અને એક્ટિવ એટલે મેં તમને શીખવાડી દે. એક્ટિવ એટલે કેવી છે, ચપળ, રમ રમ કરતી હોય ને, હોશિયાર એ. હવે ડોગમાં પણ એ રીતે લખવાનું છે, જેમ મેં કેટમાં કીધું એ રીતે ડોગમાં, જેમ માય કેટ કરી તું માય કેટ ઇઝ સ્મોલ, એમ એ જ રીતે માય ડોગ ઇઝ સ્મોલ, માય ડોગ ઇઝ વાઇટ અને માય ડોગ ઇઝ એક્ટિવ, એ રીતે વાક્ય બનાવેલ છે. કેટનું અહીં જોઈને અહીં અનુકરણ કરેલ છે, જેમ કેટનું કર્યું હતું તેમ ચોપડી દરમિયાન આપણે કર્યું હતું એ રીતે અહીં ડોગનું પણ કરવાનું છે. હવે આગળની એક્ટિવિટી જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળ શું છે, ઇટ ઇઝ નોટ રાઉન્ડ, તે ગોળ નથી, લાલ નથી. રેડ એટલે લાલ, તે લાલ નથી. હવે આપણે શું નોટનો, નોટ શબ્દનો ઉપયોગ, નોટ એટલે નકારો, એટલે કંઈ પણ વસ્તુ ના પાડવી હોય તો આપણે શું કહેવાય, નોટ શબ્દથી એ વસ્તુ માટે નોટ વાક્ય બનાવીશું. તો નોટ એટલે નથી, એક્ઝામ્પલ એટલે ઉદાહરણ. ધીસ ઇઝ એન એપલ, આ સફરજન છે. ઇટ ઇઝ રેડ, તે લાલ છે. ઇટ ઇઝ નોટ ગ્રીન, તેનો રંગ લીલો નથી, તે લીલું નથી. ઇઝ નોટ, તે નથી, એમ કહેવાશે, તે લાલ એટલે કે તે ગ્રીન નથી, તે લાલ છે. એ બતાવવા માટે આપણે જ્યારે ગ્રીન શબ્દ આપ્યો તેમાં ઇઝ નોટ આવશે. રેડમાં નોટ શબ્દ વપરાય નહીં, કેમ કે તેનો રંગ લાલ છે એટલે નોટ ત્યાં ન વપરાય. પણ જ્યારે ગ્રીન શબ્દ હતો ત્યારે આપણે નોટ શબ્દ વાક્યમાં વાપરીએ અને એ વાક્યને નથીમાં બનાવે છે, એટલે નકાર વાક્ય બનાવેલ છે. હવે આગળ જોઈએ, હી ઇઝ રાજ, તે રાજ છે. હી ઇઝ થિન, તે કેવો છે, પાતળો છે. હી ઇઝ નોટ ફેટ, તે જાડો નથી. પાતળો હોય તો જાડો હોય નહીં. અહીં પરીક્ષા દરમિયાન કૌંસ આપેલા હશે અને આપણે ખાલી જગ્યાઓ
જેમ ફૂલવાની રહેશે. ધીસ ઇઝ અ રોઝ. આ શેનું છે? ચિત્ર ખાસ ઓળખવાનું, રંગના નામ ઓળખવાના, સ્પેલિંગો આપણે તમને કીધું હતું ને અગાઉ લેસન દરમિયાન કે મોઢે કરવાના રહેશે. ચિત્રના નામ એટલે કે ચિત્ર ઓળખવાનું, સ્પેલિંગ સાચો લખવાનો, રંગનો રંગ હોય તો રંગ લખવાનો, આકાર હોય જે હોય એ રીતે ખાલી જગ્યા કરવાની. ધીસ ઇઝ અ રોઝ, આ ગુલાબ છે. ઇટ ઇઝ રેડ અને બ્લેક, બે ઓપ્શન આપે તો કયો આવે? રેડ. બ્લેક એટલે કાળું, તે કાળું નથી. ઇટ ઇઝ રેડ, તે રેડ છે. ઇટ ઇઝ નોટ બ્લેક, તે કાળું નથી. ના માટે બ્લેક આવશે અને હા માટે રેડ. જે વસ્તુ છે હકારાત્મક એટલે હા અને નકારાત્મક ના, તો નામાં કાળું અને હામાં લાલ એ રીતે બોલાય. પછી એ રીતે છે, જોઈએ આગળનું ચિત્ર. ટેબલ છે. ધીસ ઇઝ અ ટેબલ. ઇટ ઇઝ સ્ક્વેર નોટ રાઉન્ડ. ખબર પડી ગઈ ને? હવે તો બધાને ખબર પડી ગઈ. હવે જે ધીસ ઇઝ અ બટન કેવું છે? ઇટ ઇઝ રાઉન્ડ નોટ સ્ક્વેર. નોટ સ્ક્વેર એટલે તે ચોરસ નથી. જે પહેલાં આપણે લખ્યું હામાં જવાબ, પછી બીજામાં આવે છે નામાં, તો એ સ્ક્વેર એટલે ચોરસ અને રાઉન્ડ તે નથી. કયો આકાર? સ્ક્વેર. એ રીતે છે. હવે આગળ જોઈએ. ધીસ ઇઝ એ સન. આ શું છે? સૂર્ય છે. ઇટ ઇઝ યલો. યલો કે ઓરેન્જ? યલો. તો અહીં ખાલી જગ્યામાં યલો લખીશું. ઓરેન્જ એ નથી એનો રંગ. તો પછી ઇટ ઇઝ નોટ, તો એનો કયો રંગ નથી? ઓરેન્જ કે યલો આપણને ખબર છે, એનો યલો રંગ છે, ઓરેન્જ એનો નથી. તો અહીં નામાં જવાબ લખવો ત્યારે આપણે એનો ખોટો એટલે કે ઓરેન્જ લખીશું. આગળ જોઈએ. ધીસ ઇઝ અ ટ્રી. ઇટ ઇઝ અ બિગ. મોટું ને નાનું આપી છે. ઇટ ઇઝ નોટ સ્મોલ, તે નાનું નથી. એ જ રીતે ધીસ ઇઝ અ લીફ. આ પાંદડું છે. ઇટ ઇઝ ગ્રીન. ગ્રીન અને બ્લુ છે તો ગ્રીન. ઇટ ઇઝ નોટ બ્લુ, તે વાદળી રંગનું નથી. પાંદડું વાદળી રંગનું હોય ના. હવે આ શેનું ઝાડ છે? જોઈ લો પહેલાં આપણે સમજીએ. નાળિયેરીનું ઝાડ એટલે કોકોનટ ટ્રી. લાંબુ છે, નાનું નથી. એ રીતે આપણું ગુજરાતી. હવે એનું ઇંગ્લિશ કરીએ તો ધીસ ઇઝ અ કોકોનટ ટ્રી. ઇટ ઇઝ ટોલ. ઇટ ઇઝ નોટ શોર્ટ. ખબર પડી ને? એ જ રીતે આગળ છે. ધીસ ઇઝ અ બ્લેક બોર્ડ. ઇટ ઇઝ રેક્ટેંગલ. ઇટ ઇઝ નોટ રાઉન્ડ. પરીક્ષા દરમિયાન કૌંસ આપેલા હશે, જે શબ્દ યોગ્ય હોય તે જ અહીં લખવાના છે. પરીક્ષા બહાર કૌંસ બહારનું તમારું કોઈ શબ્દ વાપરી લખવા નથી. આ શબ્દો જે સાચો જવાબ હોય એ જ લખવાના રહેશે. સ્પેલિંગને ભૂલ ન થાય તેની ખાસ ધ્યાન રાખજો. ધીસ ઇઝ અ બ્રિંજલ. ઇટ ઇઝ અ ઇટ ઇઝ પર્પલ અને ઇટ ઇઝ નોટ રેડ, તે પર્પલ રંગનું છે, લાલ રંગનું નથી. આઈસ્ક્રીમ કોલ્ડ અને ગરમ નથી. તો વાત ખાલી જગ્યા બનશે આ રીતે. જુઓ, ધીસ ઇઝ એન આઈસ્ક્રીમ. ઇટ ઇઝ કોલ્ડ, ઠંડી ઠંડી. ઇટ ઇઝ નોટ હોટ, તે ગરમ નથી. ગરમ હોય ના. હવે અહીં દેવ છે, જાડો છે અને પાતળો નથી. તો ધીસ ઇઝ અ દેવ. અહીં ઓપ્શન આપેલા હોય છે. હી ઇઝ ફેટ, તે જાડો છે. હી ઇઝ નોટ થિન, તે પાતળો નથી. તો આ રીતે પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. પરીક્ષામાં કઈ રીતે ખાલી જગ્યા વાંચવાની, ચિત્ર જોવાનું, ઓપ્શન એટલે કૌંસ જોઈ પછી યોગ્ય શબ્દ, કોઈ સ્પેલિંગનો મૂળાક્ષર ન રહી જાય તે ખાસ ધ્યાન રાખી સ્પેલિંગ સાચો જ લખી ખાલી જગ્યા આપણે પૂરી કરવાની રહેશે. હવે આગળ જોઈએ. આગળ આપણે જોયું હતું ને ચોપડીમાં છેલ્લે મેં તમને કીધું, તમને જે કરવું હોય એ રીતે આકાર કદ કરી અને પછી વાક્ય બનાવવાના છે. તો અહીં વસ્તુ, પ્રાણી, પક્ષી, મેં શેનું ચિત્ર છે? સફરજનનું. તો મેં બનાવ્યું છે. ધીસ ઇઝ એ એપલ. ઇટ ઇઝ રેડ, તે લાલ રંગનું છે. ઇટ ઇઝ નોટ બ્લેક, તે કાળા રંગનું નથી. અહીં હકારાત્મક નકારાત્મક દરેક પ્રશ્નો આપણે જોયા. પછી ક્રિયાપદો જોઈ, ક્રિયાપદો સાથે કયા રૂપ મૂકાય, ઇઝ એન આર, એ બધું ખાસ પરીક્ષા દરમિયાન પૂછાય છે. વાક્યમાંથી, શબ્દોમાંથી વાક્ય બનાવવા, એ બધું ખાસ પરીક્ષા દરમિયાન પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. હવે આ પાઠ અહીં પૂરો થાય છે. હવે આજનું હોમવર્ક મેળવી લે. તો હોમવર્કમાં છે, હોમવર્કમાં લખીશું વિદ્યાર્થી મિત્રો, આખું પેજ આપણે લખવાનું છે. પહેલાં આપણે લખીશું પાઠ 5, યુનિટ 5, હિયર વી આર ડાન્સિંગ. અહીં આવો, હિયર અહીં આવો, અહીં આપણે બધા નાચીએ. ગુજરાતી લખીશું, અહીં આપણે બધા નાચીએ. પછી આખું પાઠનું હેડિંગ મારી, પછી નીચે આ પેજ એટલે કે આખું પેજ લખવાનું છે.
પછી લખીશું કલર્સના નામ, પછી ખાસા કલર્સના નામ લખીશું, શેપ આકારો લખીશું. પછી આ ઓપોઝિટ વર્ડ્સ લખીશું અને ખાસ એક વાક્યનો બનાવવાના, ગુજરાતી મેં શીખવાડે તો શબ્દના વાક્યો બનાવવાના, એ ખાસ એક્ટિવિટી 10 એટલે કે પ્રશ્ન 10 લખીશું. પ્રશ્ન 10 લખીશું અને ખાસ મોડે કરીશું. પછી નકારાત્મક વાક્ય લખીશું, એનો આ બોક્સ લખીશું, આ બોક્સ લખીશું. આ પાઠ દરમિયાન આપેલ લેસન તમે સ્વચ્છ સુંદર અક્ષરે તમારે ઇંગ્લિશના ચોપડામાં લખવાનું કે નોટ બનાવી હોય છે તેમાં સ્વચ્છ સુંદર અક્ષરે સ્પેલિંગની ભૂલ ન થાય તે રીતે લખવાનું રહેશે. તો આવજો વિદ્યાર્થી મિત્રો.